गत वर्षे डीसा शहर समग्र बनासकांठा जिला में पड़ेला नहिवत वरसाद कारण आ वर्षे तेनी सीधी असर खेडूतो अने लोकोना जनजीवन में जोवा मळी रही छे। खास करीने नहिवत वरसाद कारण दिवसे ने दिवसे पाणीना तळ ऊंडा जई रह्या छे, जेना कारणे डीसा तालुकामां खेती करवी मुश्किल बनी गई छे। त्यारे आ समस्याने पहोंची वळवा माटे डीसा तालुकाना खेडूतो अनोखी पहेल शुरू करी छे, जेमां डीसा તાલુકામાં હાલ અનેક ખેતરોમાં ખેડૂતોએ ખેત તલાવડી ઊભી કરી છે, જેના થકી વરસાદ પાણી એકત્રિત કરી અને એક વર્ષ સુધી ખેતી કરી શકાય। તો બીજી તરફ હવે ખેડૂતો બોર અને કુવા રિચાર્જ કરવા તરફ વળ્યા છે, જે અંતર્ગત આજે ડીસા તાલુકાના વિઠોતર ગામ ખાતે બનાસકાંઠા જિલ્લાની નિયામક ટીમ ડીસા તાલુકા વિકાસ અધિકારી તેમજ મનરેગાની ટીમ આજે બોર અને કુવા રિચાર્જ કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો। આજે યોજાયેલા આ કાર્યક્રમમાં વિઠોતર ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સરકાર દ્વારા જે પ્રમાણે હાલમાં પાણી બચાવવા માટેની પહેલ શરૂ કરવામાં આવી છે, તેમાં ડીસા તાલુકાના ખેડૂતો પણ જોડાયા છે, ત્યારે આજે યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડૂતો કઈ રીતે વરસાદી પાણીથી બોર અને કુવા રિચાર્જ કરવા તે અંગેનું જિલ્લા નિયામક દ્વારા માહિતી આપવામાં આવી હતી। આજે યોજાયેલા આ કાર્યક્રમમાં ડીસા તાલુકાના વિઠોતર ગામના 111 કુવા અને બોર આવનાર સમયમાં વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે, જેના કારણે ખેડૂતોને જે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે તે મહદ અંશે ઊંચા આવી શકશે। વિઠોદર ગામની અંદર આશરે 8-9 હજારની વસ્તી ધરાવે છે વિઠોદર ગામ। વિઠોદર ગામની અંદર ઘણા સમય લાંબા સમયથી જોવા જઈએ તો જે ભૂગમ જળ છે બહુ ઊંડું ઉતરેલું છે, અને એના સદર્ભે અમે ગ્રામજનોએ બધાને એવો પ્રયત્ન કર્યો છે કે આપણા ગામનું પાણી છે જ્યારે વરસાદ આવે ત્યારે બારોબાર નીકળી જાય છે। ગામનું પાણી સરકારશ્રીના નિયમ પ્રમાણે કે જો ગામનું સીમનું પાણી સીમમાં રહે તો એવા પ્રયત્નો કરવા જોઈએ, તો વિઠોદર ગામ ખાતે અમે ગ્રામજનોએ વિઠોદર ગામની અંદર 111 કુવા અને બોર રિચાર્જ કરવાનો સંકલ્પ લીધેલ છે। આ હાલની તારીખમાં આજે વિઠોદર ખાતે નિયામક સાહેબ આવેલા હતા અને એમને અમે અમારા જે પણ અરજીઓ હતી એમના હાથે આપેલ છે, અને અમે સંકલ્પ કર્યો છે કે વિઠોદર ખાતે 111 કુવાનું રિચાર્જ કરી અને આખા ગ્રામજનોનું જે તળ નીચે છે એનું પાણી ઊંચા લાવવાનો પ્રયત્ન પૂરેપૂરો કરીશું। વિઠોદર ગ્રુપ ગ્રામ પંચાયતમાં ખાસ કરીને તાલેગઢ ગામે ગામના જાગૃત લોકોએ ગામની પાણીની સમસ્યા ધ્યાને લઈને બોરવેલ રિચાર્જ કરવાનું, કુવા રિચાર્જ કરવાનું નક્કી કર્યું છે, અને આ માટે ગામમાં એક જણા એક જરૂરની ઝુંબેશ ચાલે છે। લોક જનજાગૃતિના માધ્યમથી એ ગામમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, એમાં ગામમાં જે લોકોએ સારું કામ કર્યું છે એને પણ સાથે સામેલ રાખવામાં આવ્યા હતા। ગામના આગેવાનો સરપંચશ્રી બીજી ટીમ સાથે તમામ લોકોએ નક્કી કર્યું કે ગામમાં મહત્તમ કુવા રિચાર્જ કરવા છે, આના માટે અમે મનરેગા યોજના હેઠળ 111 કુવા રિચાર્જ કરશું, 11 જેટલા વ્યક્તિગત સામૂહિક કુવા પણ રિચાર્જ કરશું, આ ઉપરાંત 39 જેટલા કુવાઓ પંચાયતના માધ્યમથી રિચાર્જ કરશું, અને કુલ મળીને લગભગ 111 જેટલા બોર રિચાર્જ કરવાની આ ઝુંબેશમાં અમે નિર્ણય કર્યો છે। સબસ્ક્રાઇબ કરો એ હઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ઓડિયો જંગલ।